વડોદરા શહેરના ગાય સર્કલથી ઉર્મી ચાર રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે બેંકમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। વડોદરાના ગાય સર્કલથી ઉર્મી ચાર રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ઇન્ડસેન્ડ બેંકમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। બેંકમાં તમામ લેપટોપ તથા ઓફિસમાં પડેલ સામાન સહિત આગમાં સળગી ગયા હતા। ફાયર બ્રિગેડે મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર શોર્ટ સર્કિટ થયું હોય તેવું અનુમાન લગાવ્યું છે। સાથે જ કેટલું નુકસાન થયું છે તે હજુ જાણવા મળ્યું નથી। બેંક આખી સળગી ગઈ હતી। કોમ્પ્લેક્સની પાછળ સોસાયટી આવેલી છે। રહેશોનું કહેવું છે કે મુખ્ય માર્ગ પર ટીપી છે, જેના લીધે ટીપીમાં ખામી લીધે આગના બનાવો બને છે। સાથે MGVCLમાં કમ્પ્લેન કરી છતાંય કોઈ નિકાલ નહીં આવતા સોસાયટીમાં પણ ફ્રેશ ટીવી ઉડી ગયા છે, જેને લીધે બેંકમાં પણ આગ લાગી હોવાનું અનુમાન છે। અકોટા વિસ્તારની ગાય સર્કલ પાસે આવેલી ઇન્ડસલેન્ડ બેંક છે અને અકોટા SBI બ્રાન્ચ છે એની સામે જ આવેલી છે। રાત્રે કંઈક 2 વાગે લાઇટો ગઈ હતી અને લાઇટો આવ્યા પછી અમને અહીંયા આજુબાજુમાંથી એવું કહેવામાં આવ્યું કે શોર્ટ સર્કિટ થઈ છે, એટલે બેંકમાં ફાયરનો બનાવ થયો છે। અમે અહીંયા સોસાયટીમાં પાછળ જ રહીએ છીએ ઇન્ડસલેન્ડ બેંકની, એટલે અત્યારે જોવા આવ્યા છે કે શું બનાવ બન્યો છે। નુકસાનમાં અત્યારે તો ઘણું નુકસાન થયેલું લાગે છે, પણ બેંકમાંથી ઉપર એ લોકો ચેક કરવા ગયા હતા, લોકરને બધું સેફ છે, પણ અહીંયા બાજુમાં એક DP આવેલું છે ને એ DPમાં વારે ઘડીએ તકલીફ થાય છે, તેના લીધે સોસાયટીઓની લાઇટો, ફ્રીજ, ઇલેક્ટ્રિસિટી આઈટમ્સ બધું જ ઉડી જાય છે। અમે વારેવાર GIBની કમ્પ્લેન કરી છે, પણ એ લોકો કોઈ દિવસ સોલ્યુશન લાવતા નથી, તેનું અત્યારે ઇન્ડસલેન્ડ બેંક પરિણામ ભોગવી રહી છે। ઘણી બધી વાર ઉડી ગયું છે, અમારા પોતાના 2-3 વાર AC ઉડી ગયેલા છે, અને દર ચોમાસામાં ને ઉનાળામાં આ તકલીફ થાય છે। અમે GIBને કમ્પ્લેન કરીએ જ છીએ, પણ એનું સોલ્યુશન લાવતા નથી GIB। આ અકોટા ગાય સર્કલ પાસે ઇન્ડસ્ટ્રીયલ બેંક છે, એ બેંકમાં આગ લાગી હતી, એના સિક્યુરિટી જવાને કંટ્રોલમાં ફોન કર્યો, આપના સ્થળે આવી તપાસ કરી, જાણ થતાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં તમામ નુકસાન થયું છે, કોઈને આજુબાજુમાં જાનહાનિ થઈ નહીં, આગ કાબૂમાં આવી ગઈ છે। આપણને ખબર નથી, પણ જે બેંકના કર્મચારી મેનેજરે એમ કહે છે કે અમે તમને કાલે જણાવીશું। લેપટોપ છે, તમારે ઝેરોક્સ મશીન છે, પૈસા ગણવાનું મશીન છે, તમામ ભરીને ખાખ થઈ ગયા છે।